નવસારી લોકસભા બેઠક ઉપરથી બુધવારે નવસારીના સ્થાનિક અને કોલી સમાજના યુવા નેતા ધર્મેશ પટેલે જંગી રેલી યોજી શક્તિ પ્રદર્શન સાથે કોંગ્રેસ તરફી મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. નવસારી લોકસભા બેઠક ઉપર બુધવારે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. ધર્મેશ પટેલે ઉમેદવારી નોંધાવતા પૂર્વી નવસારીના હીરા મેન્શન સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરે સિદ્ધિ વિનાયકના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ પોતાના સમર્થકો સાથે વાહન રેલી કાઢી હતી અને રસ્તામાં સમર્થકોનું અભિવાદન ઝીલતા ઝીલતા જૂના થાણા પહોંચ્યા હતા, જ્યાં નવસારી લોકસભા બેઠકમાં આવતી સાતેય વિધાનસભા કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓએ ઢોલ નગારાના તાલે અને ફૂલોથી પોતાના ઉમેદવાર ધર્મેશ પટેલને વધાવ્યા હતા. ધર્મેશ પટેલે જૂના થાણા સ્થિત ઇન્દિરા ગાંધીની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે રેલી કાઢી શક્તિ પ્રદર્શન દેખાડ્યું હતું. જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી પહોંચતા 5 કરતા વધારે લોકો જાણતા ચૂંટણી અધિકારીએ વધારાના આગેવાનોને બહાર જવાની સૂચના આપી હતી, જો કે કોંગી આગેવાન અને પૂર્વ મંત્રી અકળાયા હતા. જો કે તેમને કોંગી આગેવાનોએ સમજાવતા અને અન્ય આગેવાન બહાર ગયા બાદ મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ ધર્મેશ પટેલે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભરીને ચૂંટણી અંગેના સોગંદ લીધા હતા. ધર્મેશ પટેલે તેમને કોલી પટેલ સમાજ સહિત અન્ય સમાજના સમર્થન હોવાની વાતો કરી જીતનો દાવો કર્યો હતો. આજે જે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાનો ઉત્સાહ જોઈને મને ખૂબ જ ગર્વની લાગણી અનુભવી છે કે આવો ઉત્સાહ 23મી સુધી કોંગ્રેસના કાર્યકરો રાખે અને મને જંગી બહુમતીથી વિજય બનાવે. સુરતની 4 વિધાનસભાના આગેવાનો પણ અહીં ખૂબ મોટી સંખ્યામાં આવ્યા, તેવી રીતના નવસારીની 3 વિધાનસભાના આગેવાનો બી આવ્યા, તેનો ખૂબ ખૂબ હૃદય પર આભાર માનું છું. પ્રેસ મીડિયા અને પત્રકારનો પણ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે કોળી ફેક્ટરમાં તો જે કોળી સમાજને જે કોંગ્રેસે ટિકિટ આપી તો તે બદલ હું કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું અને બીજા જ્ઞાતિનો પણ મારા સાથે સાથ સહકાર રહેશે એવી આશા રાખું છું.